ਜਾਂ ਜਾਓ ਵੀ 14 ਰੇਲ ਨੂੰ ਪੁੱਛ ਲਿਆ ਵੀ ਬਾਈ ਨੂੰ ਕਿਉਂ ਗਿਆ ਬਾਈ ਪਰ ਨਹੀਂ ਮੰਨਿਆ ਅੱਛਾ ਉਸ ਨੂੰ ਜਾਦੂ ਕਰਾ ਦੋ ਆਪਣੋ ਬਾਈ ਜਰਾ ਬਾਈ ਸੋਰੀ ਨਾ ਸੋਰੀ ਨਾ ਅਗਰ ਆਵਸ਼ਕ ਹੈ ਹਾਂ ਆਮ ਰਾਉਂਡ ਮਾਰਾ ਪੱਕਾ ਨਾ ਬਾਈ ਰਾਉਂਡ ਮਾਰਾ ਸੋ ਬੋਲੋ ਕਾਤਨ ਜੀ ਤੀਰਥ ਧਾਮ ਨੂੰ કાકનજી તીર્થધામ આપણે જઈ રહ્યા છીએ બધા અને એ કાકનજી તીર્થધામ ના બીજા બે નામ અહીંયા જે હેમંતભાઈએ જે બહુ સરસ એક બુક બનાવી છે એમાં બે નામ આપ્યા છે કુકુંદુ શું નામ છે કુકુંદુ બીજું નામ કાકનજી નું છે કુકુંદુ શું નામ છે કુકુંદુ અને ત્રીજું નામ છે કિશ્કી કિશ્કિન ધાપુર બિંદુ છે એટલે કિશ્કિન ધાપુર આવા કાકનજી ના બીજા બે નામ આપણે હમણાં જોયા. અહિયાં કેટલામાં નંબરના ભગવાન ના કલ્યાણક છે? અહિયાં 9માં નંબરના પુષ્પદંત ભગવાન નું બીજું નામ શું છે? સુવિધિનાથ ભગવાન ના ગર્ભ અને જન્મ કલ્યાણક છે. બે કલ્યાણક અહીંયા થયા છે પુષ્પદંત ભગવાન ના બે કલ્યાણક ગર્ભ અને જન્મ. ગર્ભ કલ્યાણક માં આવે છે, માતાના ગર્ભમાં આવે છે તો ફરી ગર્ભમાં ન આવે એવો, ગર્ભમાં રહીને પણ તેઓ પોતાના આત્માનો રસાસ્વાદન કરી રહ્યા છે. માતાની રત્નકુક ધારી માતા હોય છે તે માતા પણ ધન્ય છે કે જે માતા પણ એ જ ભવે અલ્પકાળમાં મોક્ષ જવાની છે. પ્રકાશન કર આ બાઈક મૂકી દો ને ત્યાં. કયા બે નામ જોયા? એક તો કુકુંદુ અને કિશ્કિંધાપુર એવા કાકંદીપુરીના બે નામ છે. અને એ કાકંદીપુરીમાં એમાં પુષ્પદંત ભગવાન 9માં નંબરના આપણા તીર્થંકર અને એમનું બીજું નામ સુવિધિનાથ ભગવાન એમના અહીંયા ગર્ભ અને જન્મ કલ્યાણક થયા છે. બોલો પુષ્પદંત ભગવાન ના ગર્ભ અને જન્મ કલ્યાણક નો શું છે એમનું ચિહ્ન, એમનું લાંછન શું છે? મગર. શું છે? મગર. હા, પાછળથી કોઈને કઈ અવાજ નથી આવતો. હલો હલો એક બીજું માઈક હતું ને, આપણું જે પતલું માઈક હતું એ બે હતા. હલો હલો હા ચાલુ થઈ ગયું છે. કાકંદી, કુકુંદુ અને કિશ્કિંધાપુર એવા કાકંદીપુરી ના બીજા બે નામ છે. 9માં પુષ્પદંત ભગવાન ના અહીંયા ગર્ભ અને જન્મ કલ્યાણક થયા છે. અહીંયા આપણે એક જન્મ કલ્યાણક ની ભક્તિ લઈએ છે. હે જન્મ્યા પુષ્પદંત ભગવાન, જન્મ્યા પુષ્પદંત ભગવાન, સૌના હૈયે આજે જુઓ હરખન માય. જન્મ્યા પુષ્પદંત ભગવાન, જન્મ્યા પુષ્પદંત ભગવાન, સૌના હૈયે આજે જુઓ આનંદ અપાર. બે કલ્યાણક અહીંયા થયા છે, ગર્ભ અને જન્મ કલ્યાણક. આજ નગરીમાં એટલે કે કાકંદીપુરીમાં
મહાવીર ભગવાન નું સમોસરણ પણ અનેક વાર આવ્યું છે. કયા ભગવાન નું સમોસરણ આવ્યું છે? મહાવીર ભગવાન નું સમોસરણ અહિયાં અનેક વાર આવ્યું છે અને અહિયાંથી અનેક મુનિરાજો મોક્ષે ગયા છે એવી આ કાકંદીપુરી પવિત્ર ધામ પવિત્ર પુરી તરફ આપણે બધા જઈ રહ્યા છે. ઘણા જૈન મૂર્તિઓ પણ અહીં છે અને અહીંયા આપણે એક મુનિરાજની ભક્તિ લઈએ છે. જે કાકંદીપુરીમાં અહીંયા મુનિઓ મોક્ષે ગયા છે અહીંથી એટલે આપણે એક મુનિરાજની એક ભક્તિ લઈએ છે. મેને મુનિરાજ દેખે સપને મેં રાત મેં બોલો, મેને મુનિરાજ દેખે સપને મેં રાત મેં હે, મેને મુનિરાજ દેખે સપને મેં રાત મેં, મેને મુનિરાજ દેખે સપને મેં રાત મેં, મેં ભી બન જાઉં મુનિવર એસા હી ખ્યાલ હૈ, મેં ભી બન જાઉં એસા હી ખ્યાલ હૈ, ચાર હાથ આગે કી ભૂમિ દેખ દેખ કર ચલતે હૈ, આગે કી ભૂમિ દેખ દેખ કર ચલતે હૈ, હર ક્ષણ ક્ષણ મેં અંતર્મુખ હો સિદ્ધો સે બાતેં કરતે હૈ, ક્ષણ ક્ષણ મેં અંતર્મુખ હો તન મન ન્યોછાવર મુનિવર ચરણો મેં આપકે, તન મન ન્યોછાવર મુનિવર ચરણો મેં આપકે, બોલો મેને મુનિરાજ દેખે સપને મેં રાત મેં, મેને મુનિરાજ દેખે સપને મેં રાત મેં. હવે અહીંયા ખોદ કામ કરતા ઘણી અનેક જૈન મૂર્તિઓ યક્ષ મૂર્તિઓ ચૈત્ર વૃક્ષ સ્તૂપ અંશ વગેરે અહીંયા પ્રાપ્ત થયેલું છે. એટલે આ ઘણી અહીંયા આ તીર્થભૂમિ છે. અહીંયા આ સ્થાનમાં અહીંયા એક બીજી પણ એક કથા આવે છે. અભય ઘોષ નામના મુનિ આ કાકંદી નગરીથી અહીંથી નિર્વાણને પ્રાપ્ત થયા છે. કયા મુનિ? કયા મુનિ? અભય ઘોષ. અને અભય ઘોષની કથા આરાધના કથા સંગ્રહ આરાધના કથા કોષ એમાં અને ભગવતી આરાધનામાં આ અભય ઘોષ નામના મુનિની એમાં કથા આવી છે ડિટેલમાં. ત્યાંથી તમે બધા વાંચજો ઘરે જઈને, એટલે ખ્યાલ આવશે કે એ અહીંયાથી ક્યાં ગયા છે, નિર્વાણને એટલે કે મોક્ષને પ્રાપ્ત થયા છે. અહીંયા નેમિનાથ ભગવાનની 3 ઇંચ શ્યામ રંગની અહીંયા પદ્માસન, 2 ફીટ અને 3 ઇંચની શ્યામ વર્ણની પદ્માસન પ્રતિમા પણ અહીંયા બિરાજમાન છે. કયા ભગવાનની? નેમિનાથ ભગવાનની. અહીંયા પુષ્પદંત ભગવાનની અન્ય 1 11 ઇંચ સફેદ વર્ણની પદ્માસન પ્રતિમા પણ અહીં બિરાજમાન છે. અને મેટલ પ્લેટ ઉપર 24 અને અન્ય પ્રતિમાઓ પણ અહીંયા દર્શનીય છે. એ આપણે ત્યાં જોશું અને આપણે ત્યાં બધા ભગવાનના દર્શન કરશું. બોલો કાકંદીપુરી તીર્થધામનો, બોલો પુષ્પદંત ભગવાનના ગર્ભ અને જન્મ કલ્યાણકનો. હવે અહીંયા ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલુ થાય છે. આપણે બધા ગુરુદેવનું પ્રવચન શાંતિથી ધ્યાનથી સાંભળીએ અને એના ઉપર પછી અહીંયા પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે બધા પોઈન્ટ તમે લોકો નોટ કરો.